મહુવામાં કેપી એનર્જી સંચાલિત વિન્ડ ફાર્મના કારણે ગુજરાતના રાજ્ય પક્ષી તેમજ અન્ય પક્ષીઓ પવનચક્કીમાં કપાઈને મૃત્યુ પામે છે ત્યારે તેના કાળા કરતૂતનો પર્દાફાશ કરતા વન વિભાગના નિષ્ઠાવાન અને વફાદાર બે અધિકારીઓની બદલી કરાઈ છે ત્યારે કંપની દ્વારા રૂપિયા આપી તેમની બદલી કરાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે જીવ દયા પ્રેમીઓએ તેમની બદલી અટકાવવા આવેદન પાઠવ્યું છે મહુવા તાલુકામાં ઘણા જ જૈવિક વિવિધતા ભરેલા વન્યજીવો અને અનુસૂચિત જાતિ એક તથા અનુસૂચિત જાતિ બેમાં આવતા અસંખ્ય વન્યજીવોનો વસવાટ છે અને ઘણા લાંબા સમયથી મહુવાના નિકોલ અને માલણ બંધારામાં ખૂબ મોટા પાયે જળસ્ત્રોત પણ હોયાથી અનેક વિદેશી પક્ષીઓનું છેલ્લા 7-8 વર્ષથી આગમન થાય છે આ ઉપરાંત અહીં ગીધ પક્ષીઓની મોટી વસાહતો આવેલી છે ગુજરાતના ગૌરવ સમાન સિંહો પણ વસવાટ કરે છે અને માદા સિંહણો અહીંયા આ વિસ્તારમાં અવારનવાર બચ્ચાને જન્મ પણ આપે છે થોડા સમયથી કેપી એનર્જી લિમિટેડ સુરતની કંપની દ્વારા પવનચક્કીઓનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે જેમાં અનેક નિયમોનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે કામગીરી ચાલુ કરી છે આ ઉપરાંત એક સાઇટ ઉપર પવનચક્કી ફરવાનું શરૂ થતાની સાથે જ પવનચક્કીના પાંખડા સાથે અથડાઈને ગુજરાતનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો એકે સાથે 5 ફ્લેમિંગો મૃત્યુ પામ્યા છે તેમજ 9 પેન્ટાસ્ટોક આ પક્ષીઓ જેના અહીં મોટા પ્રમાણમાં નેસ્ટિંગ છે અને સાથે જ એક ઘુવડ મળીને કુલ 15 પક્ષીઓના મોત થતા આ બનાવ સામે ફરજ પરના વન વિભાગના કર્મચારી એસ જે વાંદા અને જે એસ ભેડા દ્વારા પંચરોજ કામ કરી ગુનો દાખલ કરેલ હોય અને આ કાર્યવાહી કરતા કંપનીના કાળા કામોનો પર્દાફાશ કરતા આ કંપની દ્વારા રાજકારણની સાંઠગાંઠ કરી આ ફરજ પરના નિષ્ઠાવાન ઓફિસરની બદલી રાતોરાત કરી દીધી છે ત્યારે હાલ વડોદરા ભાવનગર બોટાદ તેમજ મહુવા વાઇલ્ડલાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટ તેમજ વિવિધ એનજીઓ અને જીવદયા પ્રેમીઓએ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આવીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તેમની બદલી અટકાવવામાં આવે અને તેમને ફરી અહીંયા નિયુક્ત કરવામાં આવે આજરોજ અમે બધી સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળી અને ભાવનગર અત્રે ઉપસ્થિત થયા છીએ ભાવનગરના જે કલેક્ટર સાહેબ છે એમની ઓફિસની બહાર અમે ઊભા છીએ મુદ્દો એ છે કે કેપી એનર્જીના ઇશારે સરકાર અને કેપી એનર્જીના ઇશારે પ્રામાણિક ઓફિસર જે ફોરેસ્ટર જે વાંદા સાહેબ અને જે એસ ભેડા સાહેબની તાત્કાલિક બદલી કરવામાં આવી છે તો એ બદલીનો વિરોધ કરવા માટે અમે સ્વયંસેવી સંસ્થાઓ તથા ભાવનગરના આસપાસ ભાવનગર જિલ્લાના ગામડાઓના લોકો અત્યારે ભાવનગર ઉપસ્થિત થયા છે પણ હાલમાં અત્યારે કલેક્ટર સાહેબ હાજર નથી એસડીએમ સાહેબ રજા પર છે અને હાલમાં અમને જે ગાંધીજીના માર્ગે અમારે જે ધરણા કરવા છે તો એ ધરણાની અમને મંજૂરી હાલ પૂરતી મળી નથી અને 14 તારીખનું અમે આવેદનપત્ર આપેલ છે તે છતાંય આજ સુધી મંજૂરી મળેલ નથી તો આ એક બહુ મોટો એક પ્રશ્ન છે કે સરકાર અને જે પ્રાઇવેટ કંપની છે એની મિલીભગત દેખાઈ આવે છે અને પર્યાવરણનું નિકંદન કરતી જે પવનચક્કીઓ છે એ હજુ પણ ફરતી જ રહેશે અને જે વિદેશી પક્ષીઓ છે એનો ભોગ લેતી રહેશે મહુવામાં અનેક જૈવિક વિવિધતા ધરાવતું વાઇલ્ડલાઈફ એટલે કે વન્યજીવન હોય અને તેના કારણે મહુવામાં વાઇલ્ડલાઈફ ક્રાઇમ વધારે હોય આથી મહુવાવાસીઓને આવા નિષ્ઠાવાન ઓફિસર્સની જરૂર છે અને જો કંપની દ્વારા પોતાના મળતિયા અને માયકાંગલા જેવા અધિકારીઓ અહીં લાવશે તો મહુવાના વન્યજીવોનું નિકંદન નીકળી જશે હાલ મહુવા તાલુકાના તરેડી ગામે કુલ 21 કાળિયારના શિકાર થયેલા હોય જેના આરોપીને એસ જે વાંદા તેમજ જે એસ ભેડા દ્વારા માત્ર 24 કલાકમાં જ આરોપીને પકડીને જેલ ભેગા કરેલ જેના 7 મહિના થયા હોવા છતાં આજ દિન સુધી આ આરોપી જેલમાં છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ આરોપીના જામીન રદ કરેલ છે અને આવા તો ભાવનગર જિલ્લા તથા બહાર સિંહ દીપડા ખનીજ ચોરી જંગલની જમીન પરના દબાણો દૂર કરવા જેવા ઘણા બધા ગુન્હા આ અધિકારીઓએ પકડેલ છે જે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતની જાણ છે તો આવા અધિકારીઓની માત્ર 6 માસના સમયમાં જ શા માટે બદલી કરવી પડી અને ઉચ્ચ અધિકારી ડીએફઓ એસજીએફ આરએફઓની કોઈની બદલી નથી થઈ અને માત્ર આ બે પ્રામાણિક અને નીડર અને નિષ્ઠાવાન ઓફિસરની બદલી શા માટે કરી દેવાય તેનો જવાબ સરકાર પાસે હાલ આ સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ માગી રહ્યા છે મહુવા એક વિવિધ જૈવિક વિવિધતા ધરાવતું સિટી છે અને ત્યાં આગળ લાખો વિદેશી પક્ષીઓ આવે છે અને આ વિદેશી પક્ષીઓ અવારનવાર પવનચક્કી સાથે અથડાઈને મૃત્યુ પામે છે આ બાબતે આ બનાવની સંપૂર્ણ માહિતી એકઠી કરી અને ભેડા સાહેબ અને વાંદા સાહેબ દ્વારા કાગળિયા તૈયાર કંપની સમક્ષ વિરોધ કરેલા અને આ કાગળિયા ઉપર હજી કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી ઉપરાંત
આ સારા અને નિષ્ઠાવાન ઓફિસરોને બદલી રાતોરાત બદલી કરવામાં આવી છે. આ બાબતે અમે 14 તારીખે કલેક્ટર અને DCFને આવેદન પણ આપેલું છે અને ગાંધી ચિંતા માર્ગ પર બેસવાની ચીમકી પણ આપી હતી, પણ આજ દિન સુધી અમને કોઈ પણ જાતની બેસવા માટે પરમિશન આપવામાં આવેલ નથી. અને જો આ બંને ઓફિસરોને મોમાં પાછા પરત નહીં આપવામાં આવે તો 2019 સુધી અમે તમામ NGO અને આજુબાજુના ખેડૂતો દ્વારા વિરોધ કરીશું. વડોદરા, મહુવા, બોટાદ, ભાવનગર વાઇલ્ડલાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો એકઠા થઈ હાલ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી આવેદન પત્ર પાઠવી રહ્યા છે અને આ વન વિભાગના વફાદાર બંને અધિકારીની નિયુક્તિ ફરી આ જ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે અને અમુક સવાલ તે સરકારને પૂછી રહ્યા છે. તે જોઈએ તો તે કહી રહ્યા છે કે આ બદલી કરી તો કયા કારણે કરી? શું આ અધિકારીઓ ફરજ પ્રત્યે નિષ્ઠાવાન છે એ માટે બદલી કરી, કે પછી કંપનીના નાણાં સ્વીકારી તેમનું કીધું નથી કરતા તે માટે બદલી કરી દેવાય? આ ઓફિસર ફરજ પ્રત્યે શું વફાદાર નથી? શું નિષ્ઠા પ્રમાણે નોકરી કરનારને સરકાર આ પરિણામ આપે છે? કંઈક આ પ્રકારના સવાલો હાલ જીવદયા પ્રેમીઓ સરકારને પૂછી રહ્યા છે. હાલ તેઓ આ બદલી અટકાવવા માટે હાલ વિનવણી કરી રહ્યા છે, ફરી તેમની નિયુક્તિ ત્યાં જ થાય તે માંગણી કરી રહ્યા છે. જો 3 દિવસની અંદર કોઈ પણ જાતના પગલાં લેવામાં નહીં આવે તો 3000 થી 4000 લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસશે હાલ તેવી ચીમકી તેમણે આપી છે.